ગણિત ગમત સ્વાધેપોથી ધોરણ ત્રણ ભાગ એક ચેપ્ટર સાત સમય વહી જાય છે પ્રશ્ન ત્રણ નીચે એક કુટુંબના સભ્યો અને તેમની હાલની ઉંમરની વિગત આપેલ છે તેના આધારે પ્રશ્નોના જવાબ લખો અહીં નીચે આપણને એક કોષ્ટકમાં કુટુંબના સભ્યો અને તેમની હાલની ઉંમર વર્ષમાં દર્શાવેલ છે જેમ કે મનીષાની હાલની ઉંમર આઠ વર્ષ તેની મમ્મીની હાલની ઉંમર પાંત્રીસ વર્ષ જ્યારે તેના પપ્પાની હાલની ઉંમર ઓગણચાલીસ વર્ષ જ્યારે તેના દાદીની હાલની ઉંમર બોતેર વર્ષ દર્શાવેલ છે આ માહિતી પરથી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના રહેશે જેમાં પહેલો પ્રશ્ન છે મનીષાની દાદી તેની મમ્મી કરતાં કેટલા વર્ષ મોટા છે તો અહીં કોષ્ટકમાં મનીષાની દાદીની ઉંમર બોતેર વર્ષ છે જ્યારે તેની મમ્મીની ઉંમર પાંત્રીસ વર્ષ છે અને અહીં પ્રશ્નમાં કમ્પેરિઝન સરખામણી આપી છે દાદીની ઉંમરની અને મમ્મીની ઉંમરની સરખામણી બાળકો અહીં ખાસ નોંધો કે જ્યારે પણ કોઈ બે સંખ્યાની રકમની સરખામણી આપેલ હોય જેમ કે એક સંખ્યા કરતાં બીજી સંખ્યા કેટલી વધારે છે કેટલી ઓછી છે કેટલી નાની અથવા કેટલી મોટી છે આ પ્રકારની કમ્પેરિઝન સરખામણી આપી હોય ત્યારે આપેલી રકમની બાદબાકી કરવામાં આવે છે તફાવત શોધવામાં આવે છે તો અહીં પણ મમ્મીની ઉંમર અને દાદીની ઉંમરની સરખામણી છે આથી અહીં આ બંને રકમ સંખ્યાઓનો તફાવત શોધવાનો રહે તો અહીં મનીષાની દાદીની ઉંમર બોતેર વર્ષ અને તેની મમ્મીની ઉંમર પાંત્રીસ વર્ષ આ બંને સંખ્યાઓનો તફાવત શોધવાનો રહે તફાવત એટલે બાદ બાકી આથી અહીં બોતેર વર્ષમાંથી પાંત્રીસ વર્ષ બાદ કરવાના રહે તો આ બાદ બાકીનો જવાબ મળે સાડત્રીસ આમ અહીં આ પ્રશ્નનો જવાબ થયો કે મનીષાની દાદી તેની મમ્મી કરતાં સાડત્રીસ વર્ષ મોટા છે પ્રશ્ન બે મનીષા તેના પપ્પા કરતાં કેટલા વર્ષ નાની છે જુઓ બાળકો અહીં પણ મનીષાની ઉંમર અને તેના પપ્પાની ઉંમરની સરખામણી આવી કેટલા વર્ષ નાની છે તો અહીં આ સરખામણી આવી આથી આ બંનેની ઉંમરનો તફાવત શોધવાનો રહે તો અહીં આ કોષ્ટકમાં જોતાં મનીષાની ઉંમર છે આઠ વર્ષ જ્યારે તેના પપ્પાની ઉંમર છે ઓગણચાલીસ વર્ષ તો આથી અહીં ઓગણચાલીસમાંથી આઠ બાદ કરવામાં આવે તો જવાબ મળે એકત્રીસ એટલે કે મનીષા તેના પપ્પા કરતાં એકત્રીસ વર્ષ નાની છે પ્રશ્ન ત્રણ મનીષાના જન્મ સમયે તેની મમ્મીની ઉંમર કેટલી હશે જુઓ બાળકો અહીં આ પ્રશ્નમાં બે પ્રશ્ન આપેલા છે અહીં આપણે પ્રથમ આ પ્રશ્ન સોલ્વ કરીએ તો મનીષાના જન્મ સમયે તેની મમ્મીની ઉંમર કેટલી હશે હવે મનીષાની હાલની ઉંમર આઠ વર્ષ છે પણ મનીષાના જન્મ સમયે મનીષાની ઉંમર શૂન્ય વર્ષ હશે ઝીરો વર્ષ હશે હવે ત્યારે તેના મમ્મીની ઉંમર શોધવાની હોય તો તેની હાલની ઉંમરમાંથી પણ આઠ વરસ બાદ કરવાના રહે એટલે કે પાંત્રીસ વર્ષમાંથી આઠ વરસ બાદ કરીએ તો મળતો જવાબ તે મનીષાના મમ્મીની મનીષાના જન્મ સમયની ઉંમર કહેવાશે આમ પાંત્રીસમાંથી આઠ બાદ કરતાં જવાબ મળે એકત્રીસ વર્ષ જે આ પ્રશ્નનો જવાબ થશે હવે આ જ પ્રશ્નમાં બીજો પ્રશ્ન છે કે તેની દાદીની ઉંમર કેટલી હશે એટલે કે મનીષાના જન્મ સમયે તેની દાદીની ઉંમર કેટલી હશે અહીં મનીષાની હાલની ઉંમર આઠ વર્ષ છે જ્યારે તેની દાદીની ઉંમર બોતેર વર્ષ છે તો અહીં આ પ્રશ્નમાં પણ જો આ બોતેરમાંથી આઠ વર્ષ બાદ કરવામાં આવે તો મનીષાની દાદીની ઉંમર મનીષાના જન્મ સમયની ઉંમર કહેવાશે આમ બોતેર વર્ષમાંથી આઠ વર્ષ બાદ કરતાં ચોસઠ વર્ષ મળ્યા એટલે કે મનીષાના જન્મ સમય તેની દાદીની ઉંમર ચોસઠ વર્ષ હશે પ્રશ્ન ચાર ચાર વર્ષ પછી મનીષાની ઉંમર કેટલી હશે તો અહીં મનીષાની હાલની ઉંમર આઠ વર્ષ છે તો ચાર વર્ષ પછીની ઉંમર શોધવા માટે અહીં આ હાલની ઉંમરમાં ચાર વર્ષ ઉમેરવાના રહે તો અહીં આઠમાં ચાર ઉમેરતા બાર મળે આમ ચાર વર્ષ પછી મનીષાની ઉંમર બાર વર્ષ હશે હવે આ પ્રશ્નમાં બીજો પ્રશ્ન છે કે તેની મમ્મીની ઉંમર કેટલી હશે એટલે કે ચાર વર્ષ પછી તેની મમ્મીની ઉંમર શોધવા માટે અહીં કોષ્ટકમાં જોતા તો તેની મમ્મીની હાલની ઉંમર છે પાંત્રીસ વર્ષ તો અહીં આ હાલની ઉંમરમાં ચાર પ્રશ્નનો જવાબ મળે ઓગણચાલીસ વર્ષ ત્રીજો પ્રશ્ન તેની દાદીની ઉંમર કેટલી હશે એટલે કે ચાર વર્ષ પછી તેની દાદીની ઉંમર શોધવા માટે અહીં કોષ્ટકમાં જોતા દાદીની હાલની ઉંમર છે બોતેર વર્ષ આ હાલની ઉંમરમાં ચાર વર્ષ ઉમેરતા આ પ્રશ્નનો જવાબ મળે એટલે કે ભૂતેરમાં ચાર વરસ ઉમેરતા જવાબ મળે છોતેર વર્ષ એટલે કે ચાર વર્ષ પછી મનીષાની દાદીની ઉંમર છોતેર વર્ષ હશે અહીં પ્રશ્ન ત્રણ પૂર્ણ થયો આગળના પ્રશ્નોના સોલ્યુશન નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ જે જરૂરથી જુઓ થેન્ક યુ